શકાય તેનો હેતુ આ હતો જ્યારે પરંતુ હેતુ ભૂલાયો હોય તેમ મહત્તમ સીસીટીવી કેમેરા બંધ જોવા મળી રહ્યા છે અને શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે. નગરમાં 180 સીસીટીવીમાંથી માત્ર 5 જ કેમેરા અત્યારે હાલ વર્કિંગ કન્ડિશનમાં છે. દ્રશ્યો છે સુરત જિલ્લાની સરદાર નગરી કહેવાતી બારડોલીના, કે જ્યાં ઘણા લાંબા સમયથી ચોરી, ચીલ ઝડપ સહિતની ગુનાખોરીએ માજા મૂકી છે. જો કે નગરની ગતિવિધિ ઉપર નજર રાખવા સમસ્યાના હલરૂપે 14મા નાણાં પંચ અને સ્વભંડોળ અંતર્ગત 1.5 કરોડના ખર્ચે સીસીટીવી પ્રોજેક્ટ હાથ ધરવાનું નક્કી કરાયું હતું અને નગરના વિવિધ જગ્યાઓ પર સીસીટીવી મૂકવામાં આવ્યા હતા, પરંતુ આ કેમેરા મુકાવ્યાના થોડા દિવસમાં જ મહત્તમ કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. કુલ 180 કેમેરાઓમાંથી 175 કેમેરા બંધ હાલતમાં છે. શાને કારણે? આવો સાંભળીએ. ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો સમય પૂરો થયો છે, તો નવી બોડીમાં ઠરાવ કરીને વાર્ષિક ભાવે રિપેરિંગ એન્ડ મેન્ટેનન્સ માટે કોઈ એજન્સી નક્કી થાય એની માટેની ટેન્ડર પ્રોસેસ થઈ ચૂકી છે. ટૂંક સમયમાં ટેન્ડરો આવી જશે અને ફરીથી બારડોલીના બધા કેમેરો ચાલુ કરવાની માટે રિપેરિંગ અને પ્રોસેસિંગ કાર્યવાહી ચાલુ થશે. જી, બારડોલી ડિવિઝનમાં ડીવાયએસપી, પીઆઈ સહિત પોલીસ સ્ટેશનમાંથી પણ અમને જાણ કરવામાં આવેલી હતી. એનું કારણ હતું, અમે એક અહીંયાથી કેબલનું નેટવર્ક એમને આપેલું છે જેથી બારડોલી નગરમાં થતી ચોરી કે ગુનાઓ માટે એ લોકો કામગીરી કરી શકે. પરંતુ મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે એજન્સી રિપેરિંગ અને મેન્ટેનન્સ કરવા આવતી જ નહોતી, જેના લીધે અમે એને નોટિસ પણ આપેલી છે અને ઘણી વખત વારંવાર ટેલિફોનિક મૌખિક સૂચનાઓ આપવા છતાં પણ એજન્સી નથી આવી. બારડોલી નગરમાં દિન પ્રતિદિન રાહદારી મહિલાઓના ગળામાંથી આછોડા તૂટવાની ઘટના તેમજ વાહન ચાલકો માટે મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને સાંજના સમયે પુરુષો તેમજ મહિલાઓ સાથે સિનિયર સિટીઝનો માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે. સાંભળીએ શું કહે છે નગરજનો. સીસી ફૂટેજનું જે આ નગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા છે સ્ટેશન વિસ્તારમાં, બરાબર, એ આજે કેટલા દિવસ સુધી બંધ છે. જ્યારે અમારા સ્ટેશન વિસ્તારની અંદર ચોરી થાય છે, હમણાં એક બહેનને ત્યાં ચોરી થઈ ગઈ. બિચારી સવારથી સાંજ સુધી મહેનત કરે છે, દૂધ વેચતી હતી, બરાબર, એનો 8-10 હજાર રૂપિયાનો ગલ્લો ચોરાઈ ગયો. એ ફૂટેજો બંધ હોવાથી એ ચોરને હવે પકડી કેવી રીતે શકાય? અમે કમ્પ્લેન કરવા પોલીસ સ્ટેશન ગયા તો પોલીસ સ્ટેશનથી જાણ અમને મળી કે બારડોલી સ્ટેશન વિસ્તારના ફૂટેજો બધા કેમેરા બંધ છે. હવે કેટલા દિવસથી બંધ છે? 10-15 દિવસથી જાણ મળી કે 10-15 દિવસથી બંધ છે. તો પછી આ ચોરને ગાંઠિયા જે ચોરી કરી જાય તો અમે કેવી રીતે પકડી શકીએ? પોલીસો અમને કેવી રીતે મદદ કરી શકે? એટલે નગરપાલિકાને એક અરજ છે કે બને તેટલું જલ્દી આ કેમેરા ફૂટેજો ચાલુ કરે જેથી આમ પબ્લિકોને સહાય મળે. જે તે સમયે લક્ષ્મી એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડને કામ સોંપાયું હતું, પરંતુ સમયસર મરામત નહીં થતાં આખો પ્રોજેક્ટ અટવાયો હતો. કરોડોના ખર્ચે અમલી બનાવેલા સીસીટીવી કેમેરાની વાત કરીએ તો નગરના મુખ્ય પ્રવેશ દ્વાર, સુરતી નાકાથી લઈને સ્ટેશન રોડ, ગાંધી રોડ, શાસ્ત્રી રોડ સહિતના આવન જાવનના વિસ્તારોને કેમેરામાંથી કેદ કરવામાં આવ્યા હતા, જેનું સંપૂર્ણ સંચાલન પોલીસ મથકમાં મૂકવામાં આવ્યું છે. પરંતુ આજે શાસકો માત્ર પૈસા વેડફવામાં માનતા હોય, આ કેમેરાને સંપૂર્ણ કાર્યરત કરવામાં કોઈએ ધ્યાન આપ્યું જ નથી. સુસજ્જ કરવામાં આવ્યા હતા. નગરના વિવિધ સ્થળો પર 180 જેટલા સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા હતા. 1.5 કરોડ જેટલો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો. કરોડોનો ખર્ચ કરાયો, પરંતુ લાભ પાલિકાને અને લોકોને કોડીનો પણ થયો ન હતો, જેને કારણે બારડોલીમાં ગુનેગારોને મોટું મેદાન મળ્યું હતું. ખાસ વારે ચોરી અને ચીલ ઝડપની ઘટનાઓ પણ બની રહી છે. પોલીસની તપાસ માત્ર સીસીટીવી ઉપર સીમિત થઈ જાય છે. ત્યારે આ સીસીટીવી અત્યારે બંધ હાલતમાં છે. 5 જ સીસીટીવી કાર્યરત છે. ત્યારે આવનારા દિવસોની અંદર ફરી ટેન્ડરિંગ પ્રક્રિયા કરી અને પાલિકા વધુ એક નવો ખર્ચો કરી અને આ જે સીસીટીવી છે તેને કાર્યરત કરવા મથામણ કરશે. ત્યારે આ વધુ એક ખર્ચા બાદ પણ પાલિકા કેટલી વહેલી સુવિધા નગરજનોને અને વહીવટીતંત્રને પોલીસ વિભાગને આપી શકશે? અમિત ચાવડા, નિર્માણ ન્યૂઝ, બારડોલી. દાહોદના લીમડી ખાતે 2.17 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા અદ્યતન સુવિધાઓ સાથેના